નમસ્કાર મની મેનેજરમાં આપનું સ્વાગત છે મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન હું પ્રીતિદલાલ આપસનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું શું છે મેટર્નિટી ઇન્સ્યોરન્સ કોણે ક્યારે કેટલો લેવો જોઈએ આ ઇન્સ્યોરન્સ અને દર્શકોના સવાલ પર લઈશું તો મની મેનેજરમાં આપણે ઇન્સ્યોરન્સના મહત્ત્વની વાત કરીએ છીએ અને સમયે સમયે અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સની માહિતી પણ મેળવતા રહીએ છીએ તો આ જ કડીમાં આજે આપણે વાત કરીશું મેટર્નિટી ઇન્સ્યોરન્સની હવે આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને પ્રોમો ફિન્ટેકના ડિરેક્ટર નિશા સંઘવી નિશા ઘણું સ્વાગત છે આપનું અને આપણે ઘણા બધા ઇન્સ્યોરન્સની વાતચીત કરી છે અને આપણે એક યુનો એકદમ સરળ અને એકદમ સિમ્પ્લિફાઈ કરીને જણાવતા હોઈએ છીએ એટલે ઇન્સ્યોરન્સના જે મારા એપિસોડ છે વધી ગયા છે અને રાઇટલી સો વધવા જોઈએ આજે જે આપણે એરિયા કવર કરી રહ્યા છીએ મેટરનિટી ઇન્સ્યોરન્સ છે પહેલા તો મેટરનિટી ઇન્સ્યોરન્સ શું છે પ્રીતિબેન થેન્ક યુ વેરી મચ તમારો શોમાં આવવાની હંમેશા મને મજા આવે અને સ્પેશિયલી કોમ્પ્લિકેટેડ ટોપિક લાઈક ઇન્સ્યોરન્સ કરવાની એક મજા જ છે સો આપણે આજે આજે ટોપિક કવર કરી રહ્યા છે બહુ ક્રિટિકલ ઇન્સ્યોરન્સ છે કેમ કે લોકોને ખબર જ નથી હોતી સો જ્યારે આપણે મેટર્નિટી કવરની વાત કરીએ છીએ તો જનરલી આપણે કહીએ છીએ કે ડિલિવરી થશે ત્યારે એ પૈસા મારી ફેમિલીને મળવા એટલે મારી વાઇફની ડિલિવરી થાય તો મને પૈસા મળવા જોઈએ તો એ આટલું બેસિક આપણે ધ્યાનમાં રાખીએ છીએ ક્યારે પણ આપણે મટર્નિટી કવરની વિશે આપણે વાત કરતા હોઈએ છીએ તો ત્યારે જનરલી કોર્પોરેટ કવરમાં જ આપણે વાત કરીએ છીએ કે મારા કોપરેટ ઇન્સ્યોરન્સમાં કવર છે સો અપાર્ટ ફ્રોમ નોર્મલ ઇન્સ્યોરન્સ ઓલ્સો વી સ્પીક અબાઉટ કે મારા કોપરેટ કવરમાં મેટર્નિટી કવર થઈ જશે આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પીક અબાઉટ ઇટ ઓર વોન્ટ ટુ કવર અબાઉટ ઇટ તો મેટર્નિટી સમથિંગ વિચ વિલ કવર પ્રી એન્ડ પોસ્ટ નેટલ તમારી ડિલિવરીનો ચાર્જ પોસ્ટ ડિલિવરી જે વેક્સિનેશન્સ રિક્વાયર્ડ હોય છે ડ્યુરિંગ મેટર્નિટી જે વેક્સિનેશન્સ રિક્વાયર્ડ છે જે ટેસ્ટ રિક્વાયર્ડ છે આ બધા ચાર્જિસ મેટર્નિટી ઇન્સ્યોરન્સ કવર કરે છે તો આ પ્રોડક્ટ સ્પેસિફિકલી મોસ્ટ ઓફ ધ ઇન્શ્યોરન્સ કંપની પાસે કાં તો મેટર્નિટી કવરના નામ પર કાં વુમન સ્પેશિયલ કવરેજના નામ પર હોય છે સો ટેલ મી જ્યારે આપણે એક હેલ્થ કવર લેતા હોઈએ છીએ ત્યારે શું મેટરનિટી કવર એમાં હોય છે કે આપણે સેપરેટલી લેવો પડે સો આપણે પ્રીતિબેન જ્યારે મેટરનિટી કવરની વાત કરીએ ને તો આમાં બે પ્રકારે હોય છે એક હોય છે કે તમારા સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સમાં વિથ રેલેવન્ટ વેઇટિંગ પીરિયડ્સ તો આપણે જ્યારે રેલેવન્ટ વેઇટિંગ પીરિયડ્સ કહીએ તો ઇટ વિલ રેન્જ ફ્રોમ નાઇન મંથ ટુ સિક્સ યર્સ તો તમારો પ્રોડક્ટ કયો છે અને એમાં મેટરનિટી બેનિફિટ છે કે નહીં એ બેસિસ પર મેટરનિટી કવર થશે અને હજી એક વસ્તુ જાણવા જરૂરી છે કે કયા ટાઈમ પર મારે આ ઇન્સ્યોરન્સનું ધ્યાન રાખવું જોઈએ તો તમે જ્યારે ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છો દેટ ધ ડે વેન યુ શુડ બી અવેર અબાઉટ ભલે તમે એકવીસ વર્ષના હો કે તમે પચીસ વર્ષના હો તમારે આજે તમે ઇન્સ્યોરન્સ લો છો તો ફ્યુચર પ્રોસ્પેક્ટના હિસાબે આજે તમે એ જાણવું બહુ જરૂરી છે ઓકે સો વન મોર ક્વેશ્ચન ટુ ધીસ આપણે હવે જોતા હોય છે કે એક ફેમિલી ફ્લોટર લેતા હોઈએ છે મારો હેલ્થ કવર અલગ હોય છે મારા હસબન્ડનો અલગ હોય છે આપણા પેરેન્ટ્સનો અલગ હોય છે હવે અને તો એ ફ્લોટરમાં ઇન્ક્લુડેડ હોય છે કે નહીં નંબર વન નંબર ટુ જો તમારે સેપરેટલી લેવો હોય જો એઝ ફોર એક્ઝામ્પલ મારી પાસે કવર છે પણ મારે મેટર્નિટીનો જો એક સેપરેટ કવર લેવું હોય તો એમાં એડ ઓન કરી શકાય સેપરેટ લેવો જોઈએ કે વેધર આઈ શુડ સી કે જ્યારે હું મારો હેલ્થ કવર લઈ રહી છું જેમ તમે પહેલાં કહ્યું કે એમાં મેટરનિટી બેનિફિટ છે કે નહીં કયો બેટર પડે ઓકે સો જ્યારે આપણે ફેમિલી ફ્લોટરની વાત કરીએ તો ફ્લોટર સો ધેર આર ઇન્સ્યોરન્સ કંપનીઝ જે મેટરનિટી કવરેજ ફક્ત ફ્લોટર પ્લાનવાળાને જ આપે છે તો અગર હું આજે ઇન્ડિપેન્ડન્ટ છું ઇન્ડિવિજ્યુઅલ છું અને હું ઇન્સ્યોરન્સ લઉં છું પણ મને એમાં મેટર્નિટી બેનિફિટ નહીં મળે પણ હું એમાં મારા સ્પાઉસને એડ કરી દઉં છું તો જે રેલેવન્ટ વેઇટિંગ પીરિયડ એડ કરીને મળશે ને એમાં મને મેટર્નિટી કવરેજ મળી જશે દેટ ધ ફર્સ્ટ આન્સર હજી એક એડ કરી દઉં શું ખાલી એ વિમેનને જ મળે છે કે હસબન્ડ પણ લઈ શકે છે એના હેલ્થ કવરમાં કે હું મારી વાઇફ માટે આ લઉં છું કે એટલે મેં ફેમિલી સો અગર એ પોલિસીમાં ફ્લોટો પોલિસીમાં હસબન્ડ અને વાઇફ બે કવર્ડ છે

તો પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કોણે લેવો જોઈએ આ મેટરનિટી અને કઈ કયા ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સમાં મેક્સિમમ તમે એનું બેનિફિટ લઈ શકો છો ઓકે સો પ્રીતિબેન આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સપોઝ તમે સોળ સત્તર વર્ષની છોકરી છો બરાબર તો સી એવરેજ એજ ઓફ મેરેજ ઇઝ ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ઇફ યુ લુક એટ એન યુ સી યુ ડુ પોસ્ટ ગ્રેજ્યુએશન ટ્વેન્ટી થ્રી તો તમે સોળ સત્તર વર્ષે પ્લાન કરો છો કે હું હેલ્થ ઇન્સ્યોરન્સ લઉં આજે દેન ટેકન ઇન્સ્યોરન્સ વિચ હેઝ મેટર્નિટી બેનિફિટ બટ અ લોંગર વેઇટિંગ પિરિયડ ઇઝ ઓકે કેમ કે આગળ જઈને તમે મેટર્નિટી ક્લેમ કરવાના છો તો દેટ વેઇટિંગ પિરિયડ વિલ નોટ કોસ્ટ યુ મચ બીકોઝ મેટર્નિટી જે કોસ્ટ છે સો ઇટ્સ અ કોસ્ટ સો એ તમારા પ્રોડક્ટમાં અગર એ એડ થાય છે તો તમને એ પે કરવું પડશે સો અગર સિક્સ ઇયર્સનું વેઇટિંગ કરો છો તો એની એડિશનલ કોસ્ટ નહીં આવે મોટા ભાગના પ્લાન્સમાં પણ આપણે અગર સ્પેસિફિકલી ફોકસ્ડ કે મને નવ મહિનામાં જ ક્લેમ કરવું છે પોલિસી એક સાથે નવમા મહિના પછી તમને ડિલિવરી કોસ્ટ આપીશ ઓકે પણ એ તો તમે મેટ મેરિડ જો પહેલેથી લીધેલો હોય તો તમને સિક્સ યર્સ નું પ્લાન આર એવરી ઇન્સ્યોરન્સ કંપનીનું પ્રોડક્ટ છે જેમાં વેઇટિંગ પિરિયડ જે છે એ રેન્જ કરે છે સો સમબડી હેઝ વેઇટિંગ પીરિયડ ઓફ થ્રી ઇયર્સ સમબડી હેઝ ફોર ઇયર્સ ફાઇવ ઇયર્સ સિક્સ ઇયર્સ અત્યાર સુધીના આપણા એક્સપિરિયન્સમાં નવ સક સિક્સ વરસ ઇઝ ધ લાર્જેસ્ટ હાઇએસ્ટ વેઇટિંગ પીરિયડ ફોર અ મેટરનિટી ટુ બી ક્લેમ્ડ તો કઈ એજેસ આપણે એમાં એજની પણ બાઉન્ડ્રી હશે કારણ કે નો બડી એની બડી કેન યુ નો અપ્લાય ઇન્સ્યોરન્સ લઈ શકે કઈ એજ લિમિટ માટે એ લોકો આપતા હોય છે નંબર વન અને સાથે જેમ તમે કહ્યું કે સપોઝ આફ્ટર વે મેરેજ લે છે કે જસ્ટ વેન યુ કન્સીવ ત્યારે તમે લો છો તો કઈ રીતનો પ્રીમિયમમાં ફરક પડે છે ઓકે સો મેટર્નિટી માટે જ્યારે આપણે જોઈએ છે કે કઈ એજ ઉપર સો જ્યારે આપણે વાત કરી કે ન્યૂલી મેરિડ છે અને ફેમિલી પ્લાનિંગ ક્લિયર છે કે નેક્સ્ટ થ્રી ફોર યર્સ વી આર નોટ લુકિંગ એટ ઇટ સો દેન દેટ પોઈન્ટ ઓફ ટાઈમ દેન વી આર ઓકે કે તમે થ્રી યર્સ ફોર ઇયર્સનો વેઇટિંગ પિરિયડ સાથે લો જેના લીધે તમને હેવી પ્રીમિયમ નહીં પડે અને જ્યારે તમે કે ના વી ઓલરેડી કન્સીવડ ઓકે અને ઇમિજિયેટ ખબર પડી છે તો ઇન્સ્યોરન્સ પ્લાન્સ છે જે કહે છે કે બિટવીન એન્ડ ટ્વેન્ટી એથ વીક સુધી અગર તમે પોલિસી લો છો તો તમને કવરેજ મળે છે પણ એમાં કાવ્યાટ છે કે તમારી પોલિસીમાં જે છે તમને કવરેજ જે છે લિમિટેડ મળશે સો વેન મેને લિમિટેડ તમને પ્રી નેટલ પોસ્ટ નેટલ કવર નહીં થાય કા પછી તમને એવું કહેશે કે તમારી ત્રણ વર્ષની પ્રીમિયમ એક સાથે ભરો સો સમટાઈમ્સ વોટ હેપન્સ ઇઝ કે ત્રણ વર્ષનું પ્રીમિયમ આપણે સાથે ભરતા હોઈએ ને તો એ લાખ સવા લાખ રૂપિયા થઈ જાય છે સો વન યુ ટુ ટેક અ ફેમિલી ફ્લોટર ટુ યુ હેવ ટુ પે ફોર થ્રી યર્સ દેન ઇટ ક્લોઝ ક્લોઝ ટુ કમ્સ ટુ ઓવર અ લેક વી ધ કે તમે કામ કરો વી ક્રિએટ અ રિઝર્વ ઓર યુ ક્લેમિટ ફ્રોમ યોર કોપરેટ કવર ઇફ ઇટ ઇઝ કવરિંગ દેર તો એનું એડવાન્ટેજ શું થાય તમે સવા લાખ રૂપિયા એક સાથે નથી રોકવા પડતા કરેક્ટ પણ જો એ લેડી કામ નથી કરતી કોર્પોરેટ કવર નથી અને તમારો ફેમિલી ફેમિલી ફ્લોટર કે પોતાના ઇન્સ્યોરન્સમાંથી આ જોવાનું હોય છે તો ત્યારે શું થાય છે અને સપોઝ તમે કહ્યું કે એક સેપરેટ ઇન્સ્યોરન્સ જો લઈએ તો એ બેટર પડશે તો કેટલું કવર મળી શકે છે કેટલું આપણું એક્સપેન્સીસ કવર કરી શકે છે ઓકે શ્યોર સો એક છે ને બહુ ડિટેલ ક્લારિફિકેશન રિક્વાયર્ડ છે આની પર કેમકે બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ છે સો આમાં શું કહે તમારો નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સ છે પણ મેટર્નિટી પણ કવર થશે તો મેટર્નિટી કવર કેટલું થશે એ લોકો કહે કે પર ડિલિવરી સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીઝ સપોઝ એ પ્લાનમાં ડિફાઈન્ડ છે તો જ્યારે આપણે કહીએ કે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ કવર્ડ છે તો એમાં એવું નથી કે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ ટોટલ સો એમાં એવું છે કે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ ટોટલ વોટ ડઝ ઇટ મીન પ્રી નેટલ પોસ્ટ નેટલ અગર બચ્ચું બોન થયા પછી એને એનઆઈસીયુમાં એડમિટ કરવું પડ્યું ઈ કોસ્ટ સો વોટ એવર એક્સપેન્સ યુ ડૂ ભલે તમે પાંચ લાખ ખર્ચો કર્યો તમારો સમ શોર્ટ ફિફ્ટી લાખ છે પણ મેટર્નિટીની જે બેનિફિટ છે ને એ પર ડિલિવરીની જે કોસ્ટ છે તમને એટલા જ પૈસા મળશે સો પાસે પાંચ લાખનો ઇન્સ્યોરન્સ છે કે તો મને કેટલું કવર મળે મારો દસ લાખનો કે પંદર લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ છે તો કેટલું મળે અને હું સેપરેટલી જો મેટર્નિટી કવર લઉં છું તો હું કેટલું મેક્સિમમ એનો એડવાન્ટેજ લેવા માટે મારે કેટલાનું કેટલું પ્રિ લેવું પડે કવર ઓકે સો આમાં સમ ઇન શ્યોર્ટ છે ને ડિફાઈન નથી કરતું પ્રીતિબેન ઓકે કે તમને મેટર્નિટી માટે કેટલો ક્લેમ મળશે જનરલી ઇટ સેઝ કે તમારો મેટર્નિટી માટે અમે નોર્મલ ડિલિવરી માટે સે પચીસ હજાર અને સી સેક્શન માટે પચાસ હજાર જનરલ સ્ટાન્ડર્ડ પછી જ્યારે સ્પેસિફિકલી મેટર્નિટી રિલેટેડ પ્લાન્સ જે હમણાં નવા માર્કેટ્સમાં લોન્ચ થયા છે લાસ્ટ ટુ યર્સમાં તો એમાં એ લોકો કવર બિકોઝ આપણે મેટ્રો સિટીમાં છીએ તો મેટ્રો સિટીમાં આપણે જ્યારે વાત કરીએ તો

દેર ઇઝ એન એક્સિડન્ટ એન્ડ ધેર ઇઝ અબોર્શન રિકવાયર્ડ કે ધ ચાઇલ્ડ ગ્રોથ ઇઝ નોટ હેપનિંગ વિચ ઇઝ મેડિકલી રિક્વાયર્ડ તો ઇ કોસ્ટ પણ એમાં ઇન્ક્લુડ થાય છે એ પણ કવર્ડ હોય છે કે નહીં યસ સો પોસ્ટ નેટલમાં ન્યૂ બોર્ન પણ કવર હોય છે યસ યસ સો હજી એક વસ્તુ હવે બેબી બોર્ન થઈ ગયું તમે પોલિસીમાં એને ક્યારે એડ કરી શકો છો તો નાઇન્ટી વન ડેઝ પછી જ બેબી પોલિસીમાં એડ થઈ શકે છે સો ઈ શું મળે એ જ જે એલોકેટેડ ફિફ્ટી થાઉઝન્ડ કે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ અમાઉન્ટ છે એમાંથી જ મળશે મોટો છે બટ વી આર ઇવોલ્વિંગ એઝ અ કન્ટ્રી રાઈટ ઓન ઇન્સ્યોરન્સ ફ્રન્ટ યસ પ્રોડક્ટ બહુ ઇવોલ્વ થયાર છે સો દેર આર સમન પ્લાન્સ વિચ ગિવ ધીસ

પણ હવે જ્યારે આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ક્લેમ માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે શું આ એક કેશ ફ્રી છે કે કેશ તમારે પહેલાં ભરવાના હોતા હોય છે કઈ રીતના વર્ક્સ સો આ બહુ સિમ્પલ છે લાઈક અ નોર્મલ કેશલેસ તમે અગર નેટવર્ક હોસ્પિટલમાં જાઓ છો તો આ કેશલેસમાં પ્રોસેસ થઈ જાય છે સો આમાં ક્રિટિકલ શું હોય છે કે તમે જે ગાયનોકોલોજીસ્ટને કન્સલ્ટ કરી રહ્યા છો એ કયા હોસ્પિટલમાં હોય છે ઈ ડોક્ટર તમને ક્યાં સજેસ્ટ કરે છે કે તમે ડિલિવરી ક્યાં કરો અને પ્લસ તમારી કમ્ફર્ટ તમારા ઘરથી કેટલી દૂર છે બિકોઝ અગર તમે ઇમરજન્સીમાં હોસ્પિટલ જાઓ છો તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમને હોસ્પિટલ પાસે હોવી જોઈએ તો એમાં કેશલેસ છે કે નહીં તો તમે જ્યારે નેટવર્ક હોસ્પિટલમાં જશો તો કેશલેસ છે અને તમે નોન નેટવર્ક હોસ્પિટલમાં જશો તો રિમ્બર્સમેન્ટ ક્લેમ છે તો દેટ ઇઝ ઓન ધ પ્રોસેસ કે કેશલેસ કે રી પછી આપણે જઈએ ડોક્યુમેન્ટેશન સો ડોક્યુમેન્ટેશનમાં પણ સિમ્પલ છે લાઈક નોર્મલ ઓલ અધર ક્લેઇમ્સ ઇફ ઇટ્સ અ કેશલેસ ધેન ઇટ્સ લાઇક તમે એક હોટલમાં ચેક ઇન કર્યું તમે ડિપોઝિટ ભરી અને તમને એડમિશન મળી ગયું તમારી ટ્રીટમેન્ટ લઈ અને તમે ડિસ્ચાર્જ થઈને નીકળી ગયા તો એ કેશલેસ તમને કવર થશે હા આમાં થોડી વસ્તુ જાણવા જરૂરી છે કે જે એક્સપેન્સીસ થયા છે અગર એ તમારા ઇન્સ્યોરન્સ કવરને ક્રોસ કરે છે સપોઝ અગર કોઈ કોમ્પ્લિકેશન આવી કે કોસ્ટ વધી ગઈ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ કે ફિફ્ટી ના વધારે થઈ તો એમાં પ્રો રેટા આપણા પોકેટથી પણ આપણે પૈસા ભરવા પડશે તો એ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે પછી ક્લેમના પ્રોસેસમાં જે ડોક્યુમેન્ટેશન રિક્વાયર્ડ છે પેપર ની તો એ સિમિલર રહેશે અગર તમે રિમ્બર્સમેન્ટ ક્લેમ લો છો તો ક્લેમ ઇન્ટિમેશન જવું જોઈએ બિફોર અરાઉન્ડ હોસ્પિટલાઇઝેશન પછી તમે ડિસ્ચાર્જ થયા પછી એનું જે ક્લેમ ફોર્મ છે વન પાર્ટ ઓફ ધ ફોર્મ હેઝ ટુ બી એટેસ્ટેડ બાય ધ હોસ્પિટલ અને સેકન્ડ તમે ભરવાનું છે વિથ ઓલ ધ અ ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ ટુ બી સબમિટેડ ટુ ધ ઇન્સ્યોરન્સ કંપની અને એના બેસિસ પર તમને અને કેવાયસી આપવું પડે છે કેવાયસી હેઝ બીકમ સો મેન્ડેટરી એવરી વેર નાવ ઇન્સ્યોરન્સમાં પણ મેન્ડેટરી છે અગર તમારું કેવાયસી નથી તો તમને ઇન્સ્યોરન્સના પૈસા જલ્દી રિલીઝ નહીં થાય સો કેવાયસી ડોક્યુમેન્ટ્સ આર ઓલસો મેન્ડેટરી પ્લસ તમે બેન્ક ડિટેલ્સ આપવી પડશે તો એ પણ રિક્વાયર્ડ છે અને સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ સપોઝ આપણે અત્યારે ફિલહાલ એક્ઝામ્પલ પકડ્યું છે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ તો એ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડમાં હોસ્પિટલાઇઝેશન પહેલાના જે એક્સપેન્સીસ આપણે કાંઈ કવર કરવાના છે તો તમે ઈ પણ સાથે સબમિટ કરી શકો છો રિ ક્લેમમાં એઝ ફ્રી હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સીસ તો તમને ઈ પૈસા પણ વિદિન દેટ રેન્જમાં તમને રિમ્બર્સમેન્ટ વખતે આવી જશે એવી રીતે નોર્મલ હેલ્થ કવરમાં હોય છે કે પ્રી તમે થર્ટી ડેઝ અને પોસ્ટ તમે સિક્સટી ડેઝ કે જે પણ પોસ્ટ જે અલાઉડ હોય Uh, but uh, as I said, you know, it's a very uh, small amount. Expenses are double, more than double. So, for the rest of the amount, uh, કઈ રીતના તમે તમારી રીતે એક કોર્પસ બનાવી શકો કે કઈ રીતના તમે ઇન્વેસ્ટ કરી શકો જે રેસ્ટ ઓફ ધ અમાઉન્ટ ઉપર તમારી યુ નો ચિંતા તમારે પછી કરવાની ના હોય એન્જોય ધ ધ એન્ડ સો પ્રીતિબેન આ જનરલી આપણે આને કહીએ કે લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ છે રાઈટ વેન યુ ગેટ મેરિડ વેન યુ બીકમ પેરેન્ટ વેન યુ બાય અ હાઉસ તો ધીઝ આર લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ્સ તો જ્યારે આપણે આપણી એક ફાઇનાન્શિયલ જર્ની સ્ટાર્ટ કરીએ છીએ ને તો હવે આજના કપલ્સ આપણી પાસે ઇવન બિફોર મેરેજ આવે છે અને કહે છે કે ઓકે વી પ્લાન ટુ ગેટ મેરીડ નેક્સ્ટ યર અને આફ્ટર ટુ ઇયર્સ ઓફ મેરેજ વી પ્લાન ટુ હેવ અ ચાઇલ્ડ તો થ્રી ની વિન્ડો મળી જાય છે તો આપણે આજે અગર પ્લાન કરીએ છીએ કે મેં ઓકે વોટ ઇઝ યોર પ્રેફર્ડ હોસ્પિટલ તમે એકવાર ખાલી કોલ કરીને ચેક કરો કે વોટ ધ કોસ્ટ ઓફ ડિલિવરિંગ અ ચાઇલ્ડ તો આપણે જ્યારે આ ક્લાઇન્ટ્સને એક્સપિરિયન્સ કહીએ છીએ ને

ચેક વેધર યોર ઇન્સ્યોરન્સ ઇઝ કવર્ડ એટ કોપરેટ અન્ડર મેટર્નિટી ઇફ ધેટ ઇઝ ગેટિંગ કવર્ડ વોટ ઇઝ ધી અમાઉન્ટ લિમિટ સો જનરલી બધાને ખબર હોય કે મેટર્નિટી મેં કોર્પરેટ મે કવર્ડ પણ કેટલું કવર્ડ છે એ ક્યારે પણ ન ખબર હોય તો દેટ્સ ડિગિંગ યોર કોપરેટ કવર પછી કે કે મારા ફાધર એક પોલિસી લીધી હતી મને જો એમાં મને કવર થઈ જશે તો ઈ પોઈન્ટ ઓફ ટાઈમ પર ઓલસો વી ટેલ ક્લાયન્ટ્સ કે તમે જઈને ચેક કરો કે પોલિસી શેર કરો કે વર્ડિંગ્સ ચેક કરો કે મેટર્નિટીનું શું એમાં ક્લોઝ છે તો ધીઝ આર સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટર્સ જે આપણને એક રોડમેપ આપશે કે આપણે પૈસા સેવ કેટલા કરવા પડશે અને મેન્ટલી પ્રિપેરેશન આપશે કે સપોઝ ઇફ ધ મેટરનિટી કોસ્ટ સે ઇઝ ટુ લાખ રૂપીસ માય ઇન્સ્યોરન્સ વિલ પે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ તો એક લાખ પચીસનું તમે આજથી ઇન્વેસ્ટમેન્ટ સાઇડમાં કરો અને એનાથી વધારે પ્રીતિબહેન તમે સાંભળશો તમને અચંબો લાગશે કે ધી કોસ્ટ ઓફ બેબી શાવર પાર્ટી ઇઝ મચ મોર હાયર દેન ધ ડિલિવરી કોસ્ટ સો એની માટે પણ આપણે પ્લાન કરીએ છીએ ક્લાયન્ટ માટે કે ઈફ યુ ટુ બીકમ અ પેરેન્ટ યુ યુ વિલ ડૂ અ બેબી શાવર પાર્ટી કે આપણે ગુજરાતીમાં કહીએ ભરાઈની રસમ છે બરાબર રસમ તો રસમ છે સેરેમની કહીએ કે એને તમે કંઈક પણ દો તો એ પણ એક કોસ્ટ છે તો એ કોસ્ટ માટે પણ તમારે પ્લાન તો કરવું જ પડશે તો સો દેટ્સ ટુ કોસ્ટ ઇન્કલુડેડ

પાંચ બે હજારની નોટ મળી છે તો હવે આ નોટ એક્સચેન્જ થઈ શકે કે નહીં અરે પહેલા મેં ક્યાં મારી પણ પણ એક મળી છે કીધું કે હું રાખી મૂકીશ જસ્ટ ટુ ફ્રેમ કે આવી રીતે બે હજાર રૂપિયાની નોટ એક જ રહી ગઈ હતી નોટ એક્સચેન્જ હજી થઈ શકે છે આરબીઆઈ ની નાઇન્ટીન ઓફિસીસ છે ઇન્ડિયામાં જે લોકો આરબીઆઈના વેબસાઇટ પર લિસ્ટેડ છે તમે એની ઓફ ધી ઓફિસ વિઝિટ કરીને એક ફોર્મ ભરવું પડે છે કેવાયસી સાથે અને તમારી બેંક ડિટેલ સાથે તમે ત્યાં જેવું તમે ફોર્મ ભરીને ડિપોઝિટ કરશો તો ઓટોમેટિકલી તમારા અકાઉન્ટમાં ક્રેડિટ આવી જાય છે અકાઉન્ટમાં ક્રેડિટ આવવાનો ટેટ થોડો લાંબો છે

હજારની નોટ નથી આવી તો પ્લીઝ તમે હજી પણ એક્સચેન્જ કરી શકો છો નેક્સ્ટ સમર્થ ધોળાનો સવાલ છે એ કહી રહ્યા છે કે મને આઈસીઆઈસીઆઈ અને ફેડરલ બેંકથી સતત ફ્રી ક્રેડિટ કાર્ડના ફોન આવે છે ક્રેડિટ લિમિટ એક લાખથી વધુની ઓફર કરી રહ્યા છે શું મારે માટે ક્રેડિટ કાર્ડ લેવા જોઈએ મારે લેવા જોઈએ કે નહીં અરે ભાઈ ખાલી એ બેંકથી લઈ લો બધી જ બેન્કોથી આવે છે કે ફ્રી લઈ લો ફ્રી લઈ લો પણ આપણે ખર્ચો કરશું તો પેમેન્ટ તો આપણે કરવું જ પડશે પણ બધા જ તમે ક્રેડિટ કાર્ડ ના લઈ શકો મારા ખ્યાલથી પણ નિશા શું કહી ઓકે સો પ્રીતિબેન આ છે ને ટ્રિકી સવાલ છે સો આમાં બે ત્રણ એંગલ છે ઓકે સો વન ઓફ ધ એન્ગલ ટુ કીપ ઇન માઇન્ડ તમારી પાસે કોઈ ક્રેડિટ કાર્ડ છે એક્ઝિસ્ટિંગ અગર એકે નથી અને યુ વોન્ટ ટુ સ્ટાર્ટ યોર ક્રેડિટ જર્ની તો ઇટ્સ અ વન્ડરફુલ વે ટુ ટેક અ ક્રેડિટ કાર્ડ તો એક લો એક્સપિરિયન્સ કરો મિનિમમ પે ક્યારેય નહીં કરતા ફૂલ પેમેન્ટ કરવું જોઈએ તો દેટ્સ અ ધેટ વે યુ વીલ અપ યોર ક્રેડિટ હિસ્ટ્રી અગર તમે ઓલરેડી બે કે ત્રણ કાર્ડ ઓલરેડી હોલ્ડ કરો છો તો વધારે શું જરૂર છે એટલે ઇફ એની કાર્ડ ઇઝ ગીવિંગ યુ પર્ટિક્યુલર ફીચર કે સપોઝ તમારું એર ટ્રાવેલ બહુ થાય છે અને એમાં એર માઇલ્સ વધારે મળે છે તો તમે કન્સિડર કરી શકો છો કે તમે એમેઝોન શોપિંગ બહુ કરો છો તો એમેઝોન કાર્ડ તમે લો છો તો એ ફાયદાનો પણ અનનેસેસરીલી હેવિંગ અ કાર્ડ ટુડે એના બે ત્રણ ગેરફાયદા પણ છે સપોઝ અગર આજે તમને ફ્રી ક્રેડિટ કાર્ડ કહે છે પણ નેક્સ્ટ યર દે માઇટ કમ બેક એન્સ એ કે એન્યુઅલ ફી છે હવે છ હજાર રૂપિયાની તો તમારે પે કરવી પડશે કા તમને એવું આવશે કે વર્ષનું તમને ટુ નું સ્પેન્ડિંગ કરવું પડશે વિલ યુ બી એબલ ટુ ડુ ઇટ એન્ડ મેન્ટેન દેટ કાર્ડ સો દીઝ આર ટ્રિકી સ્પેસીસ કે આપણે ધ્યાનમાં રાખવું જોશે કે કાર્ડ એનીથિંગ વિચ ઇઝ ફ્રી ઇઝ નોટ એકચ્યુઅલી ફ્રી એટલે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ડુ આઈ રિયલી નીડ ઇટ ઇફ ધ આન્સર ઇઝ યસ દેન યુ હેવ ટુ ગો એન્ડ હેવ ઇટ રાઈટ અને યુ નો જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડ લો છો ત્યારે જો તમે એક્સપેન્સ કેપેસિટી આપણે વધતી જતી હોય છે પછી રીપેમેન્ટ વખતે નો ગભરાવણ થતી હોય છે અને જ્યારે આવા કોલ્સ આવે છે માર્કેટિંગ કોલ્સ હોય છે બીકોઝ એ લોકોને પણ બિઝનેસ જોઈતો હોય છે એટલે તમને ઓફર કરશે તો યુ કાન જસ્ટ ફ્લો અવે ઇન ટુ ઇટ સો પ્રીતિબેન એક બહુ જ લેસન શીખડાવે છે આ વસ્તુ જ્યારે માર્કેટિંગ કોલ્સ આવે છે ને આપણને કયા પણ પ્રકારના ઘર લેવું છે તમે આ પોલિસી લઈ લો તમે કાર્ડ લઈ લો તમે બેંક એકાઉન્ટ ખોલાવી લો તમે કઈ બી વસ્તુ આ એક્સવાયજી બાય કરી લો સમઇંગ ટુ સેલ યુ યુ જે તમારી નીડ તમને નથી વેચતા તો તમારે ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે ડુ આઈ રિયલી નીડ ઇટ

સાથે જ માને આપશો રજા આ એપિસોડમાં બસ આટલું જ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી આપશો રજા નમસ્કાર